પછીનો જે ટોપિક છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એકચ્યુઅલીમાં ઇંગ્લિશ વર્ડ એનો એવો છે, ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, જેનું ગુજરાતી એવું કર્યું છે કે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ, જ્યાં ક્વોન્ટમ શબ્દ ઇંગ્લિશ છે અને પાછળનું જે ક્વોન્ટાઇઝેશન છે એને આપણે અહીંયા કર્યું છે ક્વોન્ટમીકરણ. એટલે ઇંગ્લિશ ગુજરાતી મિક્સ વર્ડ બનાવવામાં આવ્યો છે, જે થોડું નવી લાગે એવું છે, પણ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ આપણે સમજવાનું છે, જે ખૂબ અગત્યનો ટોપિક છે, જેના ઉપરના એમસીક્યુ પણ પૂછાય છે, નાનો પણ ખૂબ જ અગત્યનો છે. હવે આપણે જાણીએ છીએ કે જો તમારે કોઈ પદાર્થને ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો આપણી પાસે માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે એમાં ઇલેક્ટ્રોનને ઉમેરવા પડે. હવે જો તમે ઇલેક્ટ્રોનને ઉમેરશો તો એ ઉમેરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં જ હોય, કે ભાઈ ધારો કે 1000 ઇલેક્ટ્રોન તમે ઉમેર્યા, તો અહીંયા સપોઝ આપણે 1000 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવેલ છે, તો ઉમેરવામાં આવતા તેની અંદર રહેલો વિદ્યુત ભાર, તો તેમાં એ 1000 ઈ જેટલો વિદ્યુત ભાર, કારણ કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે જાણીએ છીએ કે ઈ જેટલો છે, તો 1000 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એ કેટલો થાય, તો 1000 ઈ જેટલો ઋણ વિદ્યુત ભાર અંદર જમા થશે. બરાબર, તો અહીંયા આપણે 1000 ઉમેરીએ, 2000 ઉમેરીએ, 3000 ઉમેરીએ, પણ એમાં ક્યાંય 1000.5 એવો આપણે ઉમેરી શકીએ ના. એટલે કે ઇલેક્ટ્રોન ઉમેરવાની સંખ્યા હંમેશા પૂર્ણાંક જ હોય, અને જો એ પૂર્ણાંક જ હોય તો એનો મતલબ અંદર રહેલો ઇલેક્ટ્રોન છે એ પૂર્ણાંક સંખ્યામાં જ હોય, તો જે એનો વિદ્યુત ભાર આવશે એ પણ પૂર્ણાંક સંખ્યામાં જ હશે, પણ કોના પૂર્ણાંકમાં, ઈના પૂર્ણાંકમાં, કારણ કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે ઈ, તો 1000નો 1000 ઈ. એ જ પ્રમાણે જો આપણે એને ધન વિદ્યુત ભારિત કોઈ પણ પદાર્થને કરવો હોય તો એમાંથી આપણી પાસે રસ્તો તો એક જ છે ધન વિદ્યુત ભારિત કરવાનો, કે ભાઈ 1000 કે 2000 ઇલેક્ટ્રોન એમાંથી કાઢી લેવા. તો ધારો કે આપણે 1000 ઇલેક્ટ્રોન એમાંથી કાઢી લીધો, તો એનો મતલબ એ થયો કે 1000 જેટલો ધન વિદ્યુત ભાર અંદર જમા થયો, કારણ કે 1000 પ્રોટોન એમાં વધારાના રહ્યા, એટલા ઇલેક્ટ્રોન સામે એને તટસ્થ કરવા માટે છે નહીં. તો એનો મતલબ આપણી પાસે વિદ્યુત ભારિત કરવા માટે એક જ રસ્તો છે, જે આપણે પહેલાં પણ 2-3 વાર અને 1 વાર જોઈ ગયા, કે ક્યાં તો ઇલેક્ટ્રોન કાઢવા અથવા તો ઇલેક્ટ્રોન ઉમેરવા. ઇલેક્ટ્રોન ઉમેરવા કે કાઢવાની સંખ્યા પૂર્ણાંક જ હોય, ઇલેક્ટ્રોનને આપણે 2 ભાગમાં વહેંચી શકતા નથી, અને માટે કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુત ભાર એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય, કારણ કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે ઈ. તો ધારો કે તમે 10 લાખ ઇલેક્ટ્રોન કાઢ્યા, તો એનો વિદ્યુત ભાર કેટલો હશે, 10 લાખ ઈ, પણ વચ્ચેનો કોઈ વિદ્યુત ભાર હોઈ શકે નહીં. આને જો આપણે સૂત્રાત્મક સ્વરૂપે રજૂ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ કે ધારો કે કોઈ પણ પદાર્થમાં રહેલો વિદ્યુત ભાર, તો પદાર્થમાં વિદ્યુત ભાર જેને આપણે ક્યુ સિમ્બોલ દ્વારા દર્શાવીએ છીએ વિદ્યુત ભારને, તો એ ક્યુ ઇક્વલ્સ ટુ શું હોય, એની, જ્યાં એન બરાબર એ પૂર્ણાંક સંખ્યા હોય, એટલે કે જેટલા ઇલેક્ટ્રોન તમે કાઢ્યા હોય એ સંખ્યા અહીંયા કઈ બને, એન, અને ઈ છે એ શું હશે, અહીંયા વિદ્યુત ભાર. તો ઈ હશે અહીંયા વિદ્યુત ભાર, અને એન હશે એ અહીંયા શું હશે, પૂર્ણાંક સંખ્યા. તો આ ક્યુ ઇક્વલ્સ ટુ એન ઈને આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ. હવે ક્વોન્ટમ એટલે શું? તો ક્વોન્ટમનો અર્થ ગુજરાતીમાં થાય છે કે નિશ્ચિત જથ્થો. ક્વોન્ટમનો અર્થ શું થાય છે? નિશ્ચિત જથ્થો. તમે ઘણીવાર શબ્દ સાંભળ્યો હશે ક્વોન્ટમ મિકેનિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ, પણ ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું? તો ક્વોન્ટમ મિકેનિક્સ એટલે જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા એ નાના નાના કણો સાથે કામ લેવાનું આવે, ત્યારે એના જવાબો એ ક્લાસિકલ મિકેનિક્સના સૂત્રોથી મળતા નથી. એટલે કે આપણે વેગના, પ્રવેગના જે સૂત્રો તારવ્યા, ન્યૂટનના ગતિના નિયમો એને લાગુ પડતા નથી.
तो त्यां आखू तरंग स्वरूपे लई अने अलग ज रीते गणतरी करवी पड़े छे, जेना जवाबो हमेशा कोई एक मूल्यना पूर्ण गुणांक में ज होय छे। धारो के तमारी पासे कोई जगह वेग मापवा जाओ तो एनो वेग छे ये पण कोक एक वेगना पूर्ण गुणांक में ज होय, के भाई एनो वेग वी होय, क्या तो टू वी होय, क्या तो थ्री वी होय। तो वी टू वी थ्री वी एक जत्थो थयो अने ए जत्थाने आपणे कहीए छे क्वांटम, અને એટલા માટે નામ પડ્યું છે ક્વોન્ટમ મિકેનિક્સ। એટલે ઘણાને ખબર નથી હોતી કે ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું, કેમ ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય છે, તો એની પાછળનું કારણ એ છે, શબ્દ તો અલગ વાર અનેક વખત સાંભળ્યો આપણે, પણ ત્યાં મળતા દરેક જવાબો એ કોઈ એક મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ આવતા હોય છે, અને એટલા માટે આપણે એને કહીએ છીએ ક્વોન્ટમ મિકેનિક્સ। ક્લિયર? તો આ રીતે ક્વોન્ટમીકરણ અહીંયા પણ જોવા મળે છે કે અહીંયા વિશ્વમાં કોઈ પણ વિદ્યુત ભાર એ ઈના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, અને એટલા માટે ક્યાં તો કોઈ પણ જે પદાર્થ છે એના ઉપરનો વિદ્યુત ભાર ઈ હશે, અથવા ટુ ઈ હશે, અથવા થ્રી ઈ હશે, અથવા ફોર ઈ હશે, ડેશ ડેશ ડેશ, પણ ક્યાંય પણ 3.5 ઈ ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર કે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર એ શક્ય નથી। ચલો ક્લિયર? તો આ રીતે આપણે અહીંયા સમજી શકીએ કે ક્વોન્ટમીકરણ એટલે શું, તો વિશ્વમાં કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર એ કોઈ એક મૂલ્ય ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, અને જેને આપણે ક્વોન્ટમીકરણ કહીએ છીએ। તો આને જો આપણે શબ્દોમાં લખવું હોય તો આપણે એમ કહી શકીએ કે વિશ્વમાં કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર એ કોઈ એક વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, અને આ હકીકતને આપણે કહીએ છીએ ક્વોન્ટમીકરણ। એનું સૌ પ્રથમ વાર સૂચન એ ઇંગ્લિશ પ્રયોગ કરતા ફેરેડેએ કર્યું, જે એના વિદ્યુત વિભાજનનો પ્રયોગ કરતો હતો, અને એમાં એણે એનું સૂચન કર્યું। તો ફેરેડે સૌ પ્રથમ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૂચન કર્યું, પણ ત્યારબાદ મિલિકાન નામના વૈજ્ઞાનિકે થોડા વર્ષો પછી એને સાબિત કર્યું। તો સાબિતી એણે કોણે આપી? મિલિકાન નામના વૈજ્ઞાનિકે આપી। તો આ રીતે એ ક્વોન્ટમીકરણ વિશે એ આપણે સમજ્યા। તો અહીંયા ક્યુ ઇક્વલ્સ ટુ એની, અને ક્વોન્ટમીકરણ એટલે વિશ્વમાં રહેલો કોઈ પણ વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર ઈના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે। હવે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એ 1.60 મલ્ટીપ્લાય બાય 10⁻¹⁹ કુલમ લઈએ છીએ, તો અહીંયા એની એક્ઝેક્ટ ફિગર જોવા જાઓ તો 60⁻¹⁹ મલ્ટીપ્લાય બાય 10⁻¹⁹ કુલમ છે, જ્યાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માપવાનો એકમ એ આપણે કુલંબ લઈએ છીએ, તો વિદ્યુત ભારનો જે એકમ છે એ વિદ્યુત ભારનો એકમ એને આપણે અહીંયા કુલંબ લઈએ છીએ। તો આ રીતે આપણે અહીંયા વિદ્યુત ભારનો જે એકમ છે એ કુલંબ લેવામાં આવે છે, જેને વ્યાખ્યાયિત કરવા માટે એ જે આપણે 10મા ધોરણમાં ભણી ગયા હતા એ જ વ્યાખ્યા અહીંયા લઈ શકીએ છીએ, જો કે એ પાછળથી પણ આવશે, પણ આપણને ખબર છે કે આઈ ઇક્વલ્સ ટુ ક્યુ બાય ટી। તમે એવું જોઈ ગયેલા કે કોઈ પણ પદાર્થમાં જો એક સેકન્ડમાં, જો ટી બરાબર એક સેકન્ડમાં જો પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એ એક કુલમ હોય, તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર એ મળે છે। એનાથી ઊંધું કે જો તમે ક્યુ ઇક્વલ્સ ટુ આઈ ટી લખો તો એને આપણે કુલમની વ્યાખ્યા આ રીતે બનાવી શકીએ છીએ કે જો કોઈ વાહકમાંથી એ એક સેકન્ડ સુધી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય, એક સેકન્ડ સુધી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો એ એક કુલમ
કહે છે, તો આ રીતે આપણે કુલંબને વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ સાથે આ ટૉપિક પૂરો થયો. બાકીની ચર્ચા આપણે આગળના ટૉપિકની અંદર કરીશું.